ब्रांच द्वारा धरपकड़ करायेल आ एज शख्स छे जेनुं नाम गुड्डू पोदार छे। जो के आ गुड्डूना कारनामाओ मिस्टर नटवरलाल जेवा छे। सूरत शहेरना अनेक बिल्डर्सने फ्लेट अने दुकान लेवाना नामे चीटिंग करवामां आ मास्टरमाइंड छे। आने विरुद्धमां सूरत शहेरमां क्राइम ब्रांच पोलीस स्टेशनमां प्रकाश लिंबाचिया नामना एक बिल्डर साथे चीटिंग करवाना मामले 9 मार्च 2023 रोज गुनो नोंधायो हतो। गुनो नोंधाया बाद आ सूरतथी फरार हतो। आ मामले अगाउ 3 आरोपीनी धरपकड़ थई चूकी छे, ज्यारे गुड्डू पोद्दार फरार हतो। गुड्डू सूरतनी कोर्टमां हाजरी आपवा आव्यो हतो ए वातनी खबर क्राइम ब्रांचने पड़ी गई हती अने क्राइम ब्रांचनी टीमे गुड्डूनी धरपकड़ करी छे। गुड्डू पोद्दार बिल्डरना 42 કરોડની પ્રોપર્ટીના ફૂલ પેમેન્ટની ડાયરી લખાવી હતી, પણ પેમેન્ટ આપ્યું નહોતું। તારીખ 9/3/2023 રોજ ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર આ કામના જે ફરિયાદી છે એ પ્રકાશભાઈ ઝવેરભાઈ લિંબાચિયા, જે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને એની સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ કન્સ્ટ્રક્શનની સાઇટ આવેલી છે। આમની જે અરજી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતી હતી અને એના જે અરજીની અંદર તથ્ય જણાતા કે આમાં ગુનો બને છે એના આધારે પ્રકાશભાઈ લિંબાચિયાની ફરિયાદ લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર આરોપીઓ અંજની ઉર્ફે ગુડ્ડુ પોદાર, મધુસૂદન, ગૌરવ સલુજા, ધીરુ હિરપરા, એનો છોકરો સૈયસ હિરપરા તથા રજની કાબરિયા, આમ 6-1 આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ 406, 420, 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ કામની અંદર અગાઉ જે રજની કાબરિયા છે, ગૌરવ સલુજા છે, મધુસૂદન એ લોકો પકડાઈ ગયેલા હતા। હાલમાં જે ગુડ્ડુ પોદાર છે એ નાસ્તો ફરતો હોય અને એને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી, એ દરમિયાન એમને કોર્ટ પાસેથી ગઈકાલના એને ધરપકડ કરવામાં આવેલી છે। આ કામે ગુનાની હકીકત એવી રીતેની છે કે પ્રકાશભાઈ લિંબાચિયા એ જાણીતા સુરત શહેરના બિલ્ડર છે। એમની સુરત શહેરની અંદર અલગ અલગ જે કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે એની અંદર એક છે એમ્પોરિયસ ગેલેક્સી, બીજી છે આંગણ રેસિડન્સી, ઉત્સવ રેસિડન્સી, એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ સાઇટ ચલાવતા હતા। આ કામના જે આરોપીઓ છે બધા એકસમ થઈ અને આ કામના જે ફરિયાદી છે એમની પાસે જાય છે અને એમની પાસેથી આશરે 42 કરોડ ઉપરનો જે માલ છે, એટલે કે દુકાન, ફ્લેટ, મકાન આ બધું પરચેસ કરે છે અને એને ભોળપણમાં લાવી અને એની પાસેથી ફૂલ પેમેન્ટની ડાયરી બનાવી લે છે। આમ 42 કરોડ રૂપિયા ઉપરની જે સુરતમાં પ્રચલિત ડાયરી સિસ્ટમ છે એ મુજબ ફૂલ પેમેન્ટની ડાયરી બનાવવામાં આવે છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।